Hello students, good morning. How are you all? Fine? Okay. Unit 6 આપણો complete થાય છે. એની સાથે આખો આપણો syllabus complete થાય છે, right? તો English માં આપણે જોયું કે બધા જ unit માં આ વખતે તમને action words પછી જ્યારે તમે કોઈને કોલ કરો છો જેમ કે cuckoo is calling એ chapter માં તમે શું શીખ્યા? તો જ્યારે તમે કોલ કરો છો ત્યારે કેવી રીતે વાતચીત થાય છે? ઓકે, તો તમને સેન્ટેન્સ બનાવતા પણ આવડી ગયા, રાઈટ? ઓકે, તો આપણે આજે ફાઇનલ રિવિઝન જોવાના છે, યુનિટ 6. લેટ સ્ટાર્ટ. સ્ટુડન્ટ્સ, આજે આપણે એક્ટિવિટી 3નું ફરીવાર રિવિઝન કરવાના છે. એક્ટિવિટી 3 છે, ગીત શિક્ષકની મદદથી અભિનય સાથે ગાઓ. આ સોંગ આપણે આગળ જોઈ ગયા છે. સોંગમાં શું શું છે? સિંગિંગ, રીડિંગ, રનિંગ, બરાબર? તો આ બધું જે છે, સિંગિંગ, રીડિંગ, રાઇટિંગ, રનિંગ, એને શું કહેવાશે? ડ્રિંકિંગ, વોકિંગ, વોચિંગ, ડાન્સિંગ, એને શું કહેવાશે? કોણ કહેશે? યસ, એક્શન વર્ડ્સ. ઓકે, તો આજે આપણે રિવિઝનના વિડીયોમાં ફરી પાછું આ સોંગ જોઈ જઈએ. સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, વેધર યુ આર બિગ ઓર સ્મોલ, વેધર યુ આર બિગ ઓર સ્મોલ, સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ સિંગ વિથ મી. સિંગિંગ હશે એટલે અહીંયા આવશે સિંગ. પછી આવશે રીડિંગ. રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, વેધર યુ આર બિગ ઓર સ્મોલ, વેધર યુ આર બિગ ઓર સ્મોલ, રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, બિગ ઓર સ્મોલ, બિગ ઓર સ્મોલ કોમન, રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ રીડ વિથ મી, કમ એન્ડ રીડ વિથ મી. પછી છે રનિંગ. સિંગિંગ આવી ગયું, રીડિંગ આવી ગયું, રનિંગ આવી ગયું. રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, વેધર યુ આર બિગ ઓર સ્મોલ, વેધર યુ આર બિગ એન્ડ સ્મોલ, રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ રન વિથ મી, કમ એન્ડ રન વિથ મી. ને લાસ્ટમાં તમે જે પોયમ બનાવો છો એમાં ઇંગ્લિશ લખવાનું છે. ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, ઇંગ્લિશ હાર્ડ છે? યસ ઓર નો? નો. વેધર યુ આર બિગ ઓર સ્મોલ, ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ લર્ન વિથ મી, એટલે કે લર્ન કરો. ચલો, રીડિંગ આવી ગયું છે, સિંગિંગ આવી ગયું છે, રનિંગ આવી ગયું છે. હવે આપણે લખશું રાઇટિંગ. રાઇટિંગનો સ્પેલિંગ શું આવશે? WRITING, રાઇટિંગ, બરાબર? તો આપણે બનાવશું રાઇટિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, રાઇટિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, વેધર યુ આર બિગ ઓર સ્મોલ, વેધર યુ આર બિગ ઓર સ્મોલ, રાઇટિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ રીડની જગ્યાએ શું આવશે? રાઇટ, બરાબર છે? ઉપર રાઇટિંગ અને નીચે રાઇટ. ઓકે, રાઇટિંગ આવી ગયું. દેન ડ્રિંકિંગ. ચલો, ડ્રિંકિંગનો સ્પેલિંગ શું આવશે? ડ્રિંકિંગ, DRINK, ડ્રિંકિંગ. ઓકે, ડ્રિંકિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, ડ્રિંકિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ શું આવશે? ડ્રિંક, ડ્રિંક વિથ મી. ડ્રિંકિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, વેધર યુ આર બિગ ઓર સ્મોલ, વેધર યુ આર બિગ ઓર સ્મોલ, તમે નાના હો કે મોટા હો, ડ્રિંકિંગ તો ઇઝી છે. ડ્રિંકિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ ડ્રિંક વિથ મી, કમ એન્ડ ડ્રિંક વિથ મી. ઓકે, નેક્સ્ટ વોકિંગ. વોકિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, વોકિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, વોકિંગનો સ્પેલિંગ આવશે? તમારે આ પોયમ જાતે લખવાની છે. ઓકે, વોકિંગનો સ્પેલિંગ કોણ બોલશે? WALK, વોક કિંગ. ઓકે,
Walking is not hard at all. Walking is not hard at all. Whether you are big or small, whether you are big or small, walking is not hard at all. Come and walk with me. Walk it like a chalvu. Okay? Next, asu kare che watching. તો તમારે આગળ પેરેગ્રાફ લખવાનો છે વોચિંગ. વોચનો સ્પેલિંગ WATCWATCHING. વોચિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. વોચિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. વેધર યુ આર બિગ ઓર સ્મોલ, વેધર યુ આર બિગ ઓર સ્મોલ, કમ એન્ડ વોચ વિથ મી. Come and watch with me. Okay, now next. Last જે છે એ કઈ ક્રિયા કરે છે, કઈ એક્શન વર્ડ્સ કરે છે? એક્શન કરે છે ડાન્સિંગ. સ્ટુડન્ટ્સ, એક્ટિવિટી 7 છે, જૂથ બનાવો અને અભિનય કરો. કુકુની જેમ તમે તમારા મિત્રને ઘરે ફોન કરી તેઓ શું કરી રહ્યા છે તે પૂછો. બાળકો, હમણાં લોકડાઉનમાં તમે એકબીજાના ઘરે જ્યારે હતા અને તમને તમારા ફ્રેન્ડની યાદ આવે છે તો તમે એકબીજાને ફોન કરતા હશો, રાઈટ? તો એ ફોન કરીને તમે શું પૂછવાનું છે, કેવી રીતે કન્વર્ઝેશન એટલે કે વાતચીત કરવાની છે, કે તેઓ શું કરી રહ્યા છે, તો આપણે જોઈએ. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે યાસીન. યાસીન નામનો એક છોકરો કહે છે, હલો, ઇઝ ઇટ વિશ્વરાજ હોમ? એટલે કે શું આ વિશ્વરાજનું ઘર છે? કિશોરભાઈ, કિશોરભાઈ કોણ છે? વિશ્વરાજના ફાધર. કિશોરભાઈ સેઝ, જ્યારે આ બે ડોટ આપેલા હોય એનો મિનિંગ સેઝ એટલે કે આન્સર આપે છે યસ. હુ ઇઝ સ્પીકિંગ? કોણ બોલો છો તમે? યાસીન. આઈ એમ યાસીન. યાસીન આન્સર આપે છે, આઈ એમ યાસીન. કિશોરભાઈ સેઝ, ઓહ હેલો યાસીન, હાઉ આર યુ? જ્યારે આપણે કોઈને ફોન કરીએ છીએ તો પહેલાં શું પૂછીએ છીએ? હાઉ આર યુ? યસ, યાસીન સેઝ, આઈ એમ ફાઇન. વેર ઇઝ વિશ્વરાજ? વિશ્વરાજ ક્યાં છે? વેર એટલે કે ક્યાં, વિશ્વરાજ ક્યાં છે? કિશોરભાઈ સેઝ, He is in the garden. એ ગાર્ડનમાં છે. યાસીન સેઝ, વોટ ઇઝ હી ડુઈંગ? એ શું કરે છે? વોટ ઇઝ હી ડુઈંગ? ક્વેશ્ચન પૂછે છે કે ગાર્ડનમાં શું કરે છે. કિશોરભાઈ સેઝ, હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. આપણે એક્શન વર્ડ્સ શીખી ગયા છે, રાઈટ? તો પ્લેઇંગ એ એક્શન વર્ડ્સ થશે અને એની આગળ આવશે ઇઝ પ્લેઇંગ, એટલે કે હમણાં ક્રિકેટ રમી રહ્યો છે. ક્યાં? ઇન ધ ગાર્ડન. ઓકે, એના ફાધર આન્સર આપે છે કે એ ક્રિકેટ રમી રહ્યો છે ગાર્ડનમાં. ઓકે, તો આ રીતે તમે પણ તમારા ફ્રેન્ડને જ્યારે ફોન કરો ત્યારે આવી રીતે વાતચીત કરવાની છે. ઓકે, ચલો આગળ જોઈએ. આ છે લેડર, અને શું કહેવાશે? લેડર. લેડરનો સ્પેલિંગ છે LADER. ઓકે, ધ લેડર ઇઝ હાઈ એન્ડ સો આઈ ગો. એ ઊંચી છે એટલે મારે જવું છે. અપ સ્ટેપ બાય સ્ટેપ એટલે કે સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. એન્ડ વેરી સ્લો, જ્યારે આપણે ઉપર ચડીએ છીએ, ઊંચાઈએ જઈએ છીએ, ત્યારે ધીરે ધીરે જવાનું છે. બટ વેન આઈ એમ એટ ધ ટોપ એટ ધ લાસ્ટ, એટલે કે જ્યારે હું ઉપર પહોંચી જઈશ, આઈ કેન સ્લાઇડ ડાઉન વેરી ફાસ્ટ, એટલે કે જ્યારે હું નીચે ઉતરીશ ત્યારે ફાસ્ટ ઉતરીશ. ઓકે,